પરંતુ ઘણી વાર જે બુકિંગ ન થાય અને ઉતાવળમાં પણ ટિકિટ વગર જ ટ્રેનમાં મુસાફરી કરી લઈએ તો. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તહેવાર રજા હોય એટલે આપણને બહાર જવાનું ચોક્કસપણે મન થાય અને આપણે જઈએ પણ ખરા. પરંતુ તહેવાર હોય રજા હોય એટલે લોકો જ્યારે મુસાફરી કરે તો સૌથી પહેલાં ચિંતા આ મુસાફરી દરમિયાન ટિકિટ કન્ફર્મ થશે કે નહીં આ વિષય પર હોય છે. હવે જ્યારે આપણે આવી રીતે અપડાઉન કરવાના હોઈએ તો ટ્રેનની અંદર ટિકિટ કન્ફર્મ થવી, આ સિવાય ટ્રેનમાં જગ્યા મળવી કે ન મળશે એ પણ આપણને ચિંતા રહેશે. પરંતુ ઘણી વાર જ્યારે બુકિંગ ન થાય અને ઉતાવળમાં પણ ટિકિટ વગર જ ટ્રેનમાં મુસાફરી કરી લઈએ તો તહેવાર દરમિયાન ટ્રેનમાં બુકિંગ મેળવવું મુશ્કેલ છે. હવે આવામાં જો કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરે તો હવે ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકાય કે નહીં, આના માટેનો કોઈ નિયમ છે કે નહીં, આ કઈ રીતે જોવામાં આવે છે? તો ટ્રેનમાં મુસાફરી કરવા પાછળ ઘણા બધા કારણો છે. એક તો ટ્રેનમાં આરામદાયક સીટ, એસીની સુવિધા, કેટરિંગ વગેરે. હવે જે લોકો ટ્રેનમાં મુસાફરી કરતા હોય એણે તો પહેલેથી જ ટિકિટ બુક કરવી પડે. હવે આ સિવાય ઘણા રૂટ પણ એવા છે જેમાં લોકો મહિનાઓ પહેલાં ટિકિટ બુક કરાવી દે છે. દરેક લોકોને ટ્રેનની ટિકિટ મળી જાય તે પણ થોડું અશક્ય છે. તો જેમ આપણે વાત કર્યા હતા કે ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરી શકાય ખરી, તો સામાન્ય રીતે જો કોઈ ટિકિટ વગર ટ્રેનમાં યાત્રા કરતા પકડાઈ જાય તો એ દંડનીય અપરાધની શ્રેણીમાં આવે છે. હવે ભારતીય રેલવેનો નિયમ મુજબ જો તમે ટિકિટ વગર મુસાફરી કરશો અને પકડાશો તો દંડ કે જેલની સજા અથવા તો આ બંને થઈ શકે છે. હવે જો ક્યારેક તમારે અચાનક કોઈ જરૂરી કામ હોય અને ટ્રેનમાં મુસાફરી કરવાની થાય અને માની લો કે ટ્રેનની કન્ફર્મ ટિકિટ નથી, તો તમારી મદદ પ્લેટફોર્મ ટિકિટ કરી શકશે. હવે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચડવાનું છે. હવે તમે ટ્રેનમાં ચડી ગયા અને સૌથી પહેલાં તમારે ટીટીને મળવું પડશે. તમને એ પણ જણાવી દઈએ કે તમારે એમને જણાવવું પડશે કે જો કોઈ અગત્ય કારણ હતું તો એને કારણે તમારે અચાનક યાત્રા કરવી પડી રહી છે. હવે જ્યારે ટીટી તમને જે સ્ટેશન પર ઉતરવાનું કહે અને ત્યાંનું જેટલું ભાડું થાય એ પ્રમાણે એક ટ્રેનની ટિકિટ બનાવી આપશે. હવે આના જે રૂપિયા આપવાના રહેશે એ તમારી પાસે કન્ફર્મ ટિકિટ ન હોવાથી દંડ પણ ભરવો પડશે. આવી રીતે તમે ટ્રેનમાં યાત્રા કરી શકો. ઉપરાંત જો ટ્રેનમાં કોઈ સીટ ખાલી હશે તો તમે ટીટી સાથે વાત કરીને તે ખાલી સીટ પણ મેળવી શકો છો. તો દર્શક મિત્રો, જો હવે તમારે પણ કશે અચાનકથી જવાનું થઈ જાય અને તમારી ટિકિટ કન્ફર્મ નથી તો તમે આ પ્રયોગ કરીને યાત્રા કરી શકો છો, જેથી તમને દંડ ભર્યા બાદ તમારી મુસાફરી તો થઈ શકશે પરંતુ તમને કોઈ સજા નહીં થાય. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.